કમિશનર મુરલી ક્રિષ્ણાએ કહ્યું હતું કે 10મી માર્ચથી ઇલેક્શન જાહેર કરવાથી જ આચારસંહિતા જાહેર થઈ હતી. તેની સાથે બધી જે પાર્ટીઓ પ્રચાર ચાલુ થયો હતો, પણ ચૂંટણીના 24 કલાક બાકીને સાયલેન્ટ પીરિયડ હોવાના કારણે પ્રચાર ઉપર પ્રતિબંધ છે. કોઈ પાર્ટી પ્રચાર ન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીને પોલિટિક્સ પાર્ટીનો પણ સૂચના આપવામાં આવી છે. જે તે પાર્ટીના પ્રચારમાં આવેલા સ્ટાર પ્રચારકો વિસ્તારમાં મતદાતા નથી તે લોકોને પોતાના વિસ્તારમાં જવું પડશે તેવી પણ સૂચના આપવામાં આવી છે. આ 48 કલાકમાં પોલીસ વહીવટી હોટલ, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસમાં પણ સઘન તપાસ કરવામાં આવશે. ફ્લાઇંગ સ્કોડ ધવર રાઉન્ડ ધ ક્લોક પણ ચાલુ રહેશે. આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ સીલ કરવામાં આવશે. નાગરિકો માટે કમ્પ્લેન માટે ટોલ ફ્રી 1950 ઉપર કોલ કરી શકાશે. એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ. આજે 6 વાગ્યા પછી ઇલેક્શન મેટર કે મતદારો ઇમ્પ્લેક્સ કરી શકાય તેવા વિષયમાં ઇલેક્ટ્રિકલ મીડિયા કે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયામાં નહીં ચલાવી શકાય. જિલ્લાના ચૂંટણી અધિકારી અને પોલીસ અધિકારીને પ્રતિબંધ પ્રચાર ઉપર તાકીદ માટે સૂચના આપવામાં આવી છે. કાલે 26 લોકસભા અને 4થી વિધાનસભા માટે ઈવીએમ અને વીવીપીટી કાલે સવારે ડિસ્પેચ કરવામાં આવશે. હાર્દિક પટેલની સભાની બાબત ઉપર નિકોલની ફરિયાદ મળી નથી, ખાલી પોલીસ તરફથી રિપોર્ટ મળ્યો છે. સંજય પટેલ, ZRS TV, ગાંધીનગર.